વિરોધ પક્ષ દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું, દિલ્હીમાં જે દંગા થયા તેને લઈને ચર્ચા કરવા માટે લોકસભા અને રાજ્યસભામાં ચર્ચા કરવા માટેના મુદ્દા અંગેની રજૂઆત કરવામાં આવી, પરંતુ તે મુદ્દાની ચર્ચા ન થવાના કારણે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. લોકસભા અને સંસદ સભામાં બંને ગૃહમાં ચર્ચા કરવામાં આવી. દિલ્હીમાં જે દંગા થયા છે, દિલ્હીમાં જે ઘટના બની છે તે ઘટના બાબતે ચર્ચા કરવા માટે પ્રદર્શન કરવામાં આવ્યું હતું કોંગ્રેસ પાર્ટી. દિલ્હીમાં થઈ હિંસા મામલે ગૃહમાં ચર્ચા કરવા માટે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મોદી અને તેના વિચારોને અર્થવ્યવસ્થાને બરબાદ કરી દીધી હોવાનો રાહુલ ગાંધી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. યસ બેંકના સંકટને લઈને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ શુક્રવારે ટ્વીટ પર લખ્યું છે, યસ બેંક નહીં પરંતુ નરેન્દ્ર મોદી અને તેની આઈડિયાએ દેશની અર્થવ્યવસ્થાને બરબાદ કરી દીધા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે બપોરે પોતાના ટ્વીટમાં યસ બેંકના સંકટ પર નિશાન સાધતા નો બેંક કહ્યું હતું. નોંધનીય છે કે યસ બેંકના સંકટના લીધે કરોડો ગ્રાહકોની જમા રકમ પર સંકટ આવ્યું છે, કારણ કે હવે ગ્રાહકો મહિનામાં માત્ર 50,000 રૂપિયા જ પોતાના ખાતામાંથી કાઢી શકશે. આ નિર્ણય બાદ યસ બેંક એટીએમ કે બ્રાન્ચમાં પૈસા કાઢવા માટે ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી હતી. યસ બેંકના આર્થિક સંકટ બાદ કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે જ સિનિયર અધિકારીઓ સાથે બેઠક કરીને જલ્દીથી સ્થિતિ પર કાબૂ લેવા માટે ચર્ચા કરી છે. જ્યારે આરબીઆઈ ગવર્નર શશિકાંત દાસનું કહેવું છે કે કોઈ પણ ગ્રાહકે ચિંતા કરવાની જરૂર નથી, આ 50,000ની કેપ માત્ર 30 દિવસ માટે છે, તેવામાં 30 દિવસનો સમય આપવો જ પડશે, જે બાદ સ્થિતિ કાબૂમાં લેવામાં આવશે, તેમ તેમણે જણાવ્યું હતું. જેને લઈને રાહુલ ગાંધીએ આકરા પ્રહાર કર્યા હતા. યસ બેંક ખાનગી ક્ષેત્રની મનપસંદ બેંક રહી છે. યસ બેંક સામાન્ય રીતે વધારે વ્યાજ આપવા માટે જાણીતી. છેલ્લા કેટલાય સમયથી આ બેંકનો ખરાબ સમય શરૂ થયો હતો. ભારતીય રિઝર્વ બેન્કે આરબીઆઈ ગુરુવારે નાણાંના સંકટ સામે લડી રહેલી ખાનગી ક્ષેત્રની યસ બેંક ઉપર પ્રતિબંધ લગાવ્યો હતો. તેના ડાયરેક્ટર બોડીને ભંગ કરી દીધી હતી. આ ઉપરાંત બેંકમાં જમાકર્તાઓ માટે 50,000 રૂપિયા ઉપાડવાની સીમા નક્કી કરી દીધી હતી અને તેમણે જણાવ્યું કે બેંકોની દુનિયામાં ચમકતી બેંક ગર્તમાં ધકેલાઈ ગઈ છે. યસ બેંકનું સંકટના છે આ કારણ. પારિવારિક વર્ષ 2011માં જ્યારે અશોક કપૂરનું મોત થયું ત્યારે કપૂર પરિવારમાં કંકાસ શરૂ થયો. અશોકની પત્ની મધુ અને તે પોતાની પુત્રી સગુનને બેંકના બોર્ડમાં સમાવવા માગતી હતી. આ કેસ મુંબઈની કોર્ટ સુધી પહોંચ્યો હતો, જેમાં જીત રાણા કપૂરના પક્ષમાં આવી. થોડા સમય સુધી આ યુદ્ધમાં વિરામ લાગી ગયો. રણવીર ગિલન બેંકના MD તરીકે નિમવામાં આવ્યા. આ દરમિયાન કોર્પોરેટ ગવર્નર સમજૂતી કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા હતા. બેંક દેવાના ઝપટમાં આવી ગઈ. ધીરે ધીરે સમય બદલાયો અને પ્રમોટર્સ પોતાની ભાગીદારી વેચવાનું શરૂ કરી દીધું. રાણા કપૂર બેંકમાં પોતાના શેરને હીરોમાં મોતી ગણાવતા હતા. તેઓ ક્યારેય શેરને વેચવા માગતા નહોતા, પરંતુ ઓક્ટોબર 2019માં પરિસ્થિતિ આવી ગઈ અને રાણા કપૂરે અને તેમના ગ્રુપની ભાગીદારી ઘટીને 4.72% રહી ગઈ. જે 3 ઓક્ટોબર સિનિયર ગ્રુપ પ્રેસિડેન્ટ રજત મારગાએ રાજીનામું આપ્યું. તેમણે સપ્ટેમ્બરમાં પોતાની ભાગીદારી વેચી દીધી. કોર્પોરેટ ગ્રાહકોએ ડૂબાડી. યસ બેંકના ગ્રાહકોની લિસ્ટમાં રિટેલથી વધારે કોર્પોરેટ ગ્રાહક છે. યસ બેંક જે કંપનીઓને લોન આપીએ તેમાંથી મોટાભાગની ખોટમાં છે. કંપની દિવાળું ફૂંકવાની આરે છે, એટલે લોન પરત મળવાની શક્યતા ઓછી છે. જ્યારે કંપનીઓ ડૂબવા લાગી તો બેંકની હાલત પણ વધારે ખરાબ થતી ગઈ. બેંક ઉપર $24,000 કરોડ દેવું. યસ બેંક ઉપર કુલ $24,000 કરોડ દેવું છે. બેંક પાસે આશરે $40 અરબ 2.85 લાખ કરોડ રૂપિયાની બેલેન્સ શીટ છે. સરકાર આ બેંકને ડૂબવાથી બચાવવા માગે છે. યસ બેંકનું કેપિટલ બેસ વધારવા માટે $2 અરબ ચૂકવવા પડશે. બેંક આ માટે પોતાનું રિઝોલ્યુશન પ્લાન સ્થાનિક લેન્ડર્સ SBI, HDFC, એક્સિસ બેંક, LIC પણ સોંપ્યું હતું, પરંતુ તેના પ્લાન ઉપર લેન્ડર્સમાં સહમતિ ન બની. ઓગસ્ટ 2018માં બેંકના શેરની કિંમત 400 રૂપિયા હતી, જેની કિંમત ઘટીને અત્યારે 37 રૂપિયાની આસપાસ થઈ ગઈ છે. બેંકનું માર્કેટ કેપ 88,808.40 કરોડ રૂપિયા છે. હવે શું કરશે આરબીઆઈ? તમામ પ્રતિબંધો વચ્ચે આરબીઆઈ યસ બેંકના બહી ખાતો એસેટ ક્વોલિટીનું મૂલ્યાંકન કરશે અને ત્યારબાદ નક્કી કરશે કે આગળ શું કરી શકાય. આશા છે કે 30 દિવસની અંદર આ નક્કી કરવામાં આવશે કે દેશની 4થી 4થી ખાનગી બેંકનું મર્જર થશે કે ટેકઓવર.
ક્યારે બની હતી યસ બેંક? યસ બેંક વધારે જૂની નથી. વર્ષ 2004માં રાણા કપૂરે પોતાના સંબંધી અશોક કપૂરની સાથે મળીને બેંકની શરૂઆત કરી હતી. 26/11માં મુંબઈ હુમલામાં અશોક કપૂરનું મોત થયું હતું. ત્યારબાદ અશોક કપૂરની પત્ની મધુ કપૂર અને રાણા કપૂર વચ્ચે બેંકના માલિકી હક માટે લડાઈ શરૂ થઈ હતી. મધુ પોતાની પુત્રીને બોર્ડમાં જગ્યા આપવા માંગતી હતી. આમ સ્થાપનાના આશરે 4 વર્ષ બાદ પરિવારના કંકાસના કારણે આજે બેંકની આ સ્થિતિ આવી ગઈ હોવાનું જાણકારો જણાવી રહ્યા છે. દિલ્હી દંગા ચર્ચા કરો, દિલ્હી દંગા ચર્ચા કરો, ઇન્સાફ દો, ઇન્સાફ દો, દિલ્હી કો ઇન્સાફ દો.
भाषा बंद करो, बंद करो, बंद करो। प्रधानमंत्री जवाब दो, जवाब दो, जवाब दो। प्रधानमंत्री जवाब दो, जवाब दो, जवाब दो। अमित शाह इस्तीफा दो, इस्तीफा दो, इस्तीफा दो। अमित शाह इस्तीफा दो, इस्तीफा दो, इस्तीफा दो। फैलाना बंद करो, बंद करो, बंद करो। दिल्ली को इंसाफ दो, इंसाफ दो, इंसाफ दो। संजय भाई, संजय पीछे जा भाई, बंद करो, बंद करो, बंद करो। दिल्ली को इंसाफ दो, इंसाफ दो, इंसाफ दो। मौसमी, बंद करो, बंद करो, बंद करो। प्रधानमंत्री जवाब दो, जवाब दो, जवाब दो। प्रधानमंत्री जवाब दो, जवाब दो, जवाब दो। प्रधानमंत्री जवाब दो, जवाब दो, जवाब दो। नफरत की राजनीति बंद करो, बंद करो, बंद करो।